રાજકોટના સ્વામિનારાયણ ચોક પાસે મારામારીનો બનાવ બન્યો છે. દુકાનમાં બે લોકો વચ્ચે મારામારી થઈ હતી. રહેણાંક વિસ્તારમાં મારામારી થતા લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો. મારામારી કયા કારણોસર થઈ તે સામે નથી આવ્યું. તો અચાનક જ આ મારામારી પર લોકો ઉતરી આવ્યા હતા. દુકાનમાં બે લોકો વચ્ચે મારામારી થઈ અને રાજકોટના સ્વામિનારાયણ ચોક પાસે આ મારામારી થઈ. મારામારીનું કારણ હજુ પણ અકબંધ છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં લોકો નાની નાની વાતે એકબીજા સાથે બાખડે છે. અને મહત્વની વાત એ પણ છે કે થોડા સમય પહેલા પણ જે એક વિડીયો સામે આવ્યો હતો જેમાં એક વ્યક્તિને ઢોર માર માર્યો હતો, ત્યારે રાજકોટની પોલીસ શું કરે છે તે સૌથી મોટો સવાલ છે. કારણ કે આ રીતે જે કોઈ પણ અસામાજિક તત્વો હોય કે જે આ રીતે મારામારી પર ઉતરી આવતા હોય તેમને પોલીસે સીધા કરવા જોઈએ. મારામારીનું કારણ હજુ પણ અકબંધ છે. આજે સીસીટીવી દ્રશ્યો જે સામે આવ્યા છે, અચાનક જ આ લોકો બાખડી પડ્યા હતા અને કેમ આમના વચ્ચે મારામારી થઈ એ કારણ જાણવા નથી મળ્યું. આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ભાવેશ પાસેથી. ભાવેશ, રાજકોટમાં આ પ્રકારની ઘટનાઓ સતત બનતી રહી છે, ત્યારે ફરી એકવાર મારામારીની ઘટના સામે આવી, શું વધુ માહિતી? જી મિથુન, ચોક્કસથી હું જણાવી દઉં. જે પ્રમાણે રાજકોટના સ્વામિનારાયણ ચોકમાં એક જે ખાણીપીણીની દુકાન છે તે મારામારીની ઘટના સામે આવી છે. અસામાજિક તત્વો દ્વારા દિવાળી પૂર્વે આ પ્રકારની જે મારામારી છે તે કરવામાં આવી રહી છે. સમગ્ર ઘટનાના સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા છે. જ્યારે માલવ્યાનગર પોલીસ મથક વિસ્તારમાં મોટા પ્રમાણમાં રહેણાંક મકાનો આવ્યા છે એવામાં આ પ્રકારની ઘટના સામે આવી છે, જેને લઈને પણ પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. સીસીટીવીમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે બે શખ્સો એકબીજા સાથે મારામારી કરી રહ્યા છે. આ સમગ્ર જે સીસીટીવીના આધારે માલવ્યાનગર પોલીસે વધુ તપાસ છે તે શરૂ કરી છે. જી મિથુન. જી જી આભાર ભાવેશ, માહિતી આપવા બદલ.